वेलकम बैक। तो डेल्टा प्लस वेरिएंट ने लेने एएमएना जॉइंट सेक्रेटरी डॉक्टर साहिल शाहे कहूं कि डेल्टा प्लस पर काबू मेलवो जरूरी है, जो काबू नहीं मेलवाए तो तीजी लहर खतरनाक बनशे। डेल्टा प्लस पर वैक्सीन की असरकारकता मुद्दे रिसर्च चालू है। हाल देश में 50 से वधु केस है। बीजी लहर में डेल्टा प्लस वेरियंट जवाबदार रह्यो हतो। बीजी लहर में डेल्टा वेरियंट थी मृत्यु दर वध्यो छे। मेळावड़ा न करवा तबीबनी सरकार जनता ने अपील करी छे। गुजरात में कोरोना की तीजी लहरे हवे दस्तक दी दीधी है। डेल्टा प्लस वोरियंट बे वधु केसों गुजरात में हवे नोंधाता तबीबी अलम में चिंता विषय हवे जोवा मळी रह्यो छे। त्यारे अमदावाद मेडिकल एसोसिएशन जॉइंट सेक्रेटरी अपनी साथ जे सीधी बात एमनी पासे ज करीशुं के केवा प्रकारना लक्षणों अने केवी रीते आगळ आ शक्यताओ वधी रही छे, तीजी लहर संभवित रहेशे, केवा प्रकारनी शक्यताओ छे, केवा प्रकारनी सावचेतीनी जरूर छे। डॉक्टर अपनी पासे जे सीधी चर्चा एमनी पासे ज करीशुं। तीजी शहरनी हवे शुरुआत कही शकाय आने के डेल्टा प्लस वोरियंट हवे बे केसो नोंधाया छे, तबीबी आलम में पण चिंतानो विषय छे। आगामी दिवस में केवा प्रकारना पगला लेवा जोईए सारवार ने लईने पण शुं कहेशो? जी, आपणे सौ कोई जाणीए छे के सेकेंड वेव माटे डेल्टा अने आल्फा वेरियंट खूब मोटो भाग भजवे हतो। एमां बी डेल्टा वेरियंटनो सविशेष रिस्क रहेलो अने एना लीधे मृत्यु दर ऊंचो जोवा मळ्यो हतो। હવે ડેલ્ટા વેરિયન્ટનો જે વેરિયન્ટ છે એમાં મ્યુટેશન્સ થયા છે અને એમાં મ્યુટેશન K417N જોવા મળ્યું છે અને એના લીધે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ AY1નો જન્મ થયો છે। અત્યારે ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 45,000 કેસનું જીનોમ સિક્વન્સિંગ પછી જોવા મળ્યું છે કે 50 થી ઉપરના કેસ આખા ભારતભરમાં જોવા મળ્યા છે અને એમાં બી 20 થી ઉપરના કેસ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે, તમિલનાડુમાં 9 કેસ જોવા મળ્યા છે, મધ્યપ્રદેશમાં 7 કેસ જોવા મળ્યા છે અને આપણા ગુજરાતમાં 2 કેસ જોવા મળ્યા છે। હવે જે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ છે એ 40% મોર ઇન્ફેક્ટિવ છે અને 100% મોર ટ્રાન્સમિસિબલ છે અને એના લીધે અત્યારે આપણે રિસર્ચ ચાલી રહ્યો છે કે એનાથી શું વધારે ઘાતકતા જોવા મળી શકે છે। ખાસ કરીને હું સૌ કોઈને એ કહેવા માંગુ છું કે જે રીતે આપણે અત્યાર સુધી SMSનું પાલન કરતા આવ્યા છે એ કરતા રહેવાનું છે અને સાથે સાથે વેક્સિનના બંને ડોઝ લેવાનું ખૂબ જરૂર છે અને બીજા લોકોને પ્રોત્સાહન કરવાની જરૂર છે અને સાથે સાથે અત્યારે સામાજિક મેળાવડા હોય, રાજકીય મેળાવડા હોય કે ધાર્મિક મેળાવડા હોય એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે, એના ઉપર કાપ મૂકવામાં આવે। નો ડાઉટ અત્યારે આપણે કોરોનાના સેકન્ડ વેવની એન્ડ ફેઝમાં ચાલી રહ્યા છે, કેસીસ સેકન્ડ વેવની એન્ડ ફેઝમાં ખૂબ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, પણ જો આપણે કાળજી નહીં રાખીએ અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસીસ ખૂબ મોટી માત્રામાં આખા ભારત અને ગુજરાતભરમાં જોવા મળ્યા તો ચોક્કસપણે આપણે ત્રીજી વેવને સામે ચાલીને આમંત્રણ આપીશું। એટલે મારી નમ્ર અપીલ છે કે જેવી ભૂલ આપણે સેકન્ડ વેવમાં સરકાર, તંત્ર અને લોકો બધા ભેગા મળીને કરી હતી એવી ભૂલનું પુનરાવર્તન આપણે ત્રીજી વેવમાં ના કરીએ અને બને ત્યાં સુધી ત્રીજી વેવને અવોઇડ કરીએ અથવા એને નબળી પાડીએ વેક્સિનેશન લઈને અને SMSનું પાલન કરીને। વેક્સિન કેટલી આમાં અસરકારક બનશે ત્રીજી વેવ માટે? ચોક્કસપણે વેક્સિન જ એકમાત્ર અમોઘ શસ્ત્ર છે આપણી પાસે। વેક્સિન લઈશું તો આપણે આ વેરિયન્ટ ડેલ્ટા હોય, આલ્ફા હોય કે ડેલ્ટા પ્લસ હોય એનાથી બચીને રહી શકીશું। વેક્સિન લીધેલી હશે તો કોઈ પણ રીતે આપણા બોડીમાં આમાંથી કોઈ બી એક વેરિયન્ટનું સંક્રમણ થયું તો બી આપણે વેક્સિનના લીધે આપણી શરીરમાં એક એન્ટીબોડીઝનો જન્મ થયો હશે અને બહારથી આ એન્ટીજન કે વાયરસ આપણા શરીરમાં આવશે એનો એ નાશ કરશે। એટલે વેક્સિન તો એકમાત્ર અમોઘ શસ્ત્ર છે, એ લેવું જ જોઈએ અને વધારેમાં વધારે લોકોને પ્રોત્સાહન આપવું જોઈએ કે વેક્સિન લો। અત્યારે બાકી બધા જ કાર્યક્રમો બંધ કરીને એકમાત્ર ધ્યેય સરકારનો, લોકોને, તંત્રનો હોવો જોઈએ કે વેક્સિનેશન ઇન્ડિયામાં પૂરપાટ ઝડપે ચાલે જેનાથી આપણે કોરોના ફ્રી ઇન્ડિયા અને માસ્ક ફ્રી ઇન્ડિયા તરફ આગળ વધી શકીએ। હજી લોકો ક્યાંક બેદરકાર છે, સરકાર તંત્ર અથાક પ્રયત્ન કરે છે પરંતુ જનતાએ પણ આમાં કેટલું સાવચેતી રાખવી પડશે? ચોક્કસ, આ એક ક્યુમ્યુલેટિવ એફર્ટ છે, લોકોનો, સરકાર અને તંત્ર બધાએ ભેગા મળીને આને નાથવાનો છે। એટલે ખાલી આપણે સરકાર ઉપર દોષ આપીએ કે ખાલી લોકો ઉપર દોષ આપીએ એ નહીં ચાલે। બધાએ જ એટલી સાવચેતી રાખવાની જરૂર છે કે જેનાથી આપણે કોરોનાને ત્રીજી વેવને આમંત્રણ ના આપીએ અને આ જે રીતે અત્યારે કેસીસ સેકન્ડ વેવના ઘટ્યા છે, રિલેક્સેશન્સ મળ્યા છે સારી બાબત છે, પણ એ રિલેક્સેશનનો ગેરફાયદો આપણે ના ઉઠાવીએ અને આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસમાં આવીને આપણે બધી ભૂલ કરી બેસીએ અને ત્રીજી વેવને આમંત્રણ આપીએ એવું ના બને એવું સૌ કોઈને અપીલ કરું છું।
कोरोना की तीजी लहेरे हवे दस्तक दई दीधी छे तेने अटकाववा माटे सौए जागृत थवू पड़शे। सरकार सहित तमाम लोकोए हवे सजाग थईने रसीकरण पर भार आपवो पड़शे, तमाम सावचेती राखवी पड़शे। परंतु जे केसो हवे नोंधाया छे तेने लईने हवे पहोंची वळवा माटे तंत्रनी साथे डॉक्टरोए पण हवे चिंता व्यक्त करी छे। कैमरामैन नरेश सोलंकी साथे दिव्या चौहान, वीटीवी न्यूज़।